हेलो विद्यार्थी मित्रों, मोहम्मद स्कूल ग्रुप पर वास्तु विद्यालय के YouTube चैनल में आप तृप्ति बालन के आप स्वागत करूं छु। ધોરણ 2 અને વિષય આપણો છે હિન્દી। તો ચાલો આપણે આજે ક્યુ પેજ લખવાનું છે, પેજ નંબર 1 સનું કર્યું ને, સરકસ ના સનું જો ચિત્ર જોઈને તમને મજા આવી ગઈ ને પેજ માં। તો ચાલો હવે અહીંયા કરવાનું છે હ હસ કેનો હથેળી નો હ। જો હિન્દી માં હથેળી ને હથેળી કહેવાય, हिंदी नो गुजराती नो सरखो तो अहीं जो टपका वालो होय तो चलो इन्हें आपने धीमे धीमे घाटो करी नाखे, ऊपर जो लखेलु छे एवुं ज थई जाय, जे टपका छे नडाळी दे। हथेळी जे गुजराती शुं थाय, हथेळी बराबर। हवे अहीं जो गोल राउंड लख्युं छे त्यां ह ने ह नी साथे छोड़ो। जो तमारे भूल खाते तमे बधाय अक्षर तमने एम लागे ह ज छे, पण बधाय ह होय ने एना जेवा ज मूका होय, तो तमारे भूल करवानी नहीं, जे राउंड में आयो होय ने ई ज गोतवानो। तो चलो आ छे ह छे, आ तो न छे એટલે નથી, તો આ હો છે તો હા, તો હ ની હ ની સાથે જોડી દો, લીટો કરી દો। પછી આ શું છે, આ હ જેવું જ લાગે છે પણ હ નથી, જુઓ ધ્યાન થી જોશો તો શું છે, આ ઈ છે। પછી આ ઝ છે અને આ હ છે, તો હ ને હ ની સાથે જોડી દો, અહીં લીટો કરી દો। આ ઈ હ જ છે, આને પણ એની સાથે જોડી દો। તો કેટલા લીટા થયા, 1 2 અને 3। અહીંયા આખા રાઉન્ડ ની અંદર 3 હોય પાછે, તો તમારે પણ 3 લીટી કરવાની છે હ ની સાથે, બરાબર। પછી હવે ની નીચે જોવો, હ થી જુદા અક્ષર પર ચોકડી કરો, એટલે હ ઉપર કરવાની નહીં। તો આ હ છે, આ છે, આ છે ના, આ ડ છે, તો ચોકડી કરી દો। આ છે હ અને આ છે ટ, તો ચોકડી કરો। આ છે ઈ, તો એની માથે ચોકડી કરી દો। પછી આ હો, કરાય નહીં। પછી આ છે ઠ, બોલતું જવાનું એટલે આપણને અક્ષરની ઓળખ પણ થાય। પછી આ છે હ, તો કરવાની નહીં। આ છે ઝ, તો કરવાની, અને આ છે હ, તો નહીં કરવાની। તો આટલા અક્ષર પર ચોકડી આવશે અને હ છે એ એમને બેસે। હવે પછી બાજુમાં જુઓ, જે આ લાઈન આવી છે ને એની બાજુમાં જુઓ, હ સોધી તેના ઉપર રાઉન્ડ કરો, હ ગોતવાનો અને રાઉન્ડ કરવાનો। તો આ હ છે, હા તો રાઉન્ડ કરી દો। પછી આ બીજું શું છે, ડ, આ શું છે, ટ, આ ઈ, આ છે હ, રાઉન્ડ કરી દો। પછી આ શું છે, ઠ, આ હ, તો ચલો રાઉન્ડ કરો। પછી ઝ અને સ, આ મ, એટલે આ યો ઈ હ, તો ચલો રાઉન્ડ કરો। આ હ, અહીંયા શું છે, ગ, ગ, અને આ એવો પાછો હ, તો ચલો જ્યાં જ્યાં હ છે ત્યાં રાઉન્ડ બનાવો। ચલો પછી એની નીચે જુઓ, હ ની નીચે લીટી કરો, એટલે જ્યાં આપણે શબ્દ લખ્યા છે ત્યાં જ્યાં હ હોય ત્યાં નાની એવી લીટી કરવાની છે। તો આ શું છે, પેલા શબ્દ આપણે વાંચીએ, હ ક ન, તો હ ની નીચે લીટી, પછી લ ર, તો હ ની નીચે નાની એવી લીટી કરવાની, પછી હ સ ન, તો હ ની નીચે લીટી, અ હ ચા ન, તો હ ની નીચે લીટી, ગી લ રી, તો હ ની નીચે નાની લીટી કરવાની, તો જ્યાં હ હોય એની બરાબર નીચે જ લીટી કરવાની છે। મ હ લ, વાંચતું જવાનું અને વાંચવાના શબ્દ બધાય, બરાબર। હવે એના પછી નો નીચે જે છેલ્લો પ્રશ્ન છે એ જુઓ, પઢો લખો, વાંચો અને લખો, જે ટપકા વાળા હો છે એને આપણે ઘાટા કરીશું અને જે ખાલી જગ્યા આપી છે ત્યાં આપણે હ લખીશું। તો ચલો પેલા ટપકા ને આપણે ઘાટા કરી અને હ લખતા શીખીએ, આવડે છે ડ કરવાનો, પછી આમ કરી દેવાનું નાનો લીટો આમ કરી, આમ એક બે વાર તમે ભૂખશો એટલે તમારી મેળાએ તમને હો લખતા આવડી જશે। અહીંયા પણ નાની એવી લીટી કરવાની, પછી આમ લીટી કરવાની, પછી આમ કરવાનું, આમ કરી, આ થઈ ગયો હ।
અહીંયા પણ હો નવો લખી નાખો બે લાઈન આપી છે ને એની વચ્ચે લખવાનું છે મોટા અક્ષર પછી અહીંયા જે લાઈનમાં પણ હો ટપકા છે એને કાટા કરો અને લખો અહીંયા નવો લખી હો અહીંયા ત્રણ વખત લખવાનું છે બરાબર લખી નાખો જે વચ્ચે જે ખાના આપ્યા છે અહીંયા તમારે હ લખવાનો છે તો આવી રીતે આપણે પેજ નંબર 160 પૂરો થયો બરાબર અહીંયા બધાયને હ લખેલો હોવો જોઈએ 160 સુધી સ્વા પૂરી હોવી જોઈએ થેન્ક યુ